ગુડ મોર્નિંગ. આપણે ઘડવૈયા લેસન પૂરું કર્યું, હવે આજેના જરાક પ્રશ્નોત્તર જોઈ લઈએ. પરંતુ તમારે એક કોપી બનાવવાની છે અને એની અંદર આ પ્રશ્નોના ઉત્તર લખી અને કમ્પ્લીટ કરવાના છે, કારણ કે તે સ્વાધ્યાય પોથીમાં પણ ભરવાના રહેશે. એટલે તમારે પ્રશ્નોના ઉત્તર દરેક વિષય એટલે કે દરેક લેસન પૂરું થાય એટલે તરત જ એના પ્રશ્નો ઉત્તર કમ્પ્લીટ કરી દેવાના છે. હું એના સાથે જ તમને પ્રશ્નો ઉત્તર કરાવતી રહીશ. હવે જોઈએ કે બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો. કરુણાશંકર માસ્તરે ભવાયાની રમત શા માટે બંધ રખાવી? તો શા માટે બંધ રખાવી હતી? તો જોઈએ કે કરુણાશંકર માસ્તર ગામના અને શાળાના વિદ્યાર્થીઓમાં શિસ્ત સંસ્કાર ઉતરે એ માટે બહુ આગ્રહી છે. બે દાયકાથી ગામના વિદ્યાર્થીઓનું સંસ્કારનું ઘડતર કર્યું છે, શા માટે એને બંધ રખાવી? તો કારણ કે તેઓ શેના આગ્રહી છે? શિસ્ત અને સંસ્કારના આગ્રહી છે. અને તેને બે દાયકાથી એટલે કે 20 વર્ષથી આ ગામની અંદર બાળકોમાં સંસ્કારનું ઘડતર કર્યું છે. માસ્તરની શાળાનો વિદ્યાર્થી અસત્ય કે અપશબ્દ બોલતો નથી. ગામમાં ભવાયા ખેલ પાડે તો તેમની નટીઓ અને ડાગલા દ્વિઅર્થી સંવાદ બોલે અને વિદ્યાર્થીઓ આ સંવાદ સાંભળે તો બગડી જાય. તેથી વિદ્યાર્થીના સંસ્કાર બચાવવા કરુણાશંકર માસ્તરે ભવાયાની રમત પોતાના 1 મહિનાના પગારની રકમ આપી 12 રૂપિયા આપીને બંધ રખાવી. કરુણાશંકર માસ્તરે શા માટે એમ કે ભવાયાની રમત બંધ રખાવી? તો કે બાળકોની અંદર સંસ્કારો બગડે નહીં અને આ ડાગલા નટીઓની દ્વિઅર્થી ભાષા બાળકોની અંદર ન ઉતરે, આ બધી ચિંતાને કારણે કરુણાશંકર માસ્તરે પોતાની આખા મહિનાની એટલે કે રકમ ચૂકવી અને પોતે આ ભવાયાની રમત બંધ રખાવી. ત્યાર પછી ગામ લોકો આજે કરુણાશંકર માસ્તરને કેમ ભૂલ્યા નથી? શા માટે ભૂલ્યા નથી? કરુણાશંકર માસ્તરે ગામ આખાના બાળકોના સંસ્કાર રક્ષણ માટે આખા 1 મહિનાનો ₹12 પગાર તરગાળા એટલે કે બ્રહ્માવાળા નાયકને આપી બીજી રાતને ભવાયાનો ખેલ બંધ રખાવ્યો. પોતે આખો મહિનો છાશ રોટલો મીઠાની કાકરી ખાઈને કાઢ્યો, પણ ગામના બાળકોને ખોટી ભાષા અને ગંદી હરકતોથી બચાવી લીધા. શા માટે એમ કે કરુણાશંકર માસ્તરને યાદ કરે છે? તો કે પોતે બાળકોના સંસ્કારનું રક્ષણ થાય તે માટે આખા મહિનાનો પગાર ₹12 આપી અને બીજી રાતની ભવાયાનો ખેલ બંધ રખાવ્યો અને પોતે આખો મહિનો છાશ રોટલો અને મીઠાની કાકરી ખાઈને કાઢ્યો. તો તેથી ગામના લોકો આજે કરુણાશંકર માસ્તરને ભૂલ્યા નથી. ત્યાર પછી જોઈએ ત્રીજો પ્રશ્ન. કરુણાશંકર માસ્તરને રસોઈમાં કેમ સ્વાદ નથી આવતો? આજે રાત્રે ભવાયા ગામમાં રમવાના છે એ વિચારથી માસ્તર ઊંડી ચિંતામાં પડી ગયા. વાળુની થાળીમાં મનપસંદ વાનગી છે અને ગરમ ગરમ છે, છતાં માસ્તરને જમવામાં જરા પણ સ્વાદ આવતો નથી. શા માટે વાળુમાં સ્વાદ આવતો નથી? આજે એને ખબર પડી ગઈ કે ગામની અંદર ભવાયા રમવા આવ્યા છે અને એ વિચારમાં એ ઊંડી ચિંતામાં પડી ગયા. વાળુની થાળીમાં વાળુ એટલે રાતનું ભોજન, એની અંદર મનપસંદ વાનગી હોવા છતાં પણ આજે એને કોઈ સ્વાદ લાગતો નથી. ભવાયાનો ખેલ છોકરાઓ જોશે તો દ્વિઅર્થી વાક્યો સાંભળીને એમના મનમાં વિકાર ઉત્પન્ન થશે. વિકાર એટલે વિકૃતિ. આજે એમ કે આ ભવાયાનો ખેલ બાળકો જોશે આખા ગામના વિદ્યાર્થીઓ અને તેઓ દ્વિઅર્થી એટલે ડબલ ભાષાઓ બે અર્થવાળી શબ્દો એવો સાંભળશે અને એના મનની અંદર ગંદા વિચારો ઉત્પન્ન થશે અને સંસ્કાર કુસંસ્કારમાં બદલાઈ જશે. 20 વર્ષથી કરુણાશંકર માસ્તર બાળકોને સંસ્કારી બનાવી રહ્યા હતા, પરંતુ એક જ રાતની અંદર આવા ગંદા શબ્દો સાંભળી અને બાળકો કુસંસ્કારમાં બદલાઈ જશે. પોતાની 2 દાયકાની સંસ્કાર સાચવવાની જવાબદારી ખત્મ થઈ જશે. આવા વિચારથી માસ્તરને રસોઈમાં સ્વાદ આવતો નથી. એને ખબર છે કે 2 દાયકા એટલે કે 20 વર્ષથી તેઓ બાળકોને સંસ્કારી બનાવી રહ્યા છે, પરંતુ એક જ રાતની અંદર આ કરેલા કાર્યની અંદર પોતે કરેલી મહેનતની અંદર પાણી ફરી વળશે. અને આવા વિચારથી આવો વિચાર આવવાથી જ કરુણાશંકર માસ્તરને ભાવતું ભોજન મનપસંદ વાનગી હોવા છતાં પણ આજે એને રસોઈમાં કોઈ સ્વાદ આવતો નથી. ત્યાર પછી જોઈએ માસ્તરના ધર્મપત્ની કરુણાશંકરને શું કહીને સમજાવે છે? એની પત્નીએ કયો શબ્દ શું કીધું એમને? તો કે માસ્તરના પત્ની ખરેખર સમજુ છે. સમજુ એટલે સમજદાર છે. માસ્તર જમવામાં ધ્યાન નથી ધ્યાન જાણી
અને ચિંતા અને દુઃખ થાય છે, આજે માસ્તર જમતા નથી વ્યવસ્થિત. આ વાત જોઈ અને તેની પત્નીને જરાક દુઃખ થાય છે. માસ્તરના ધર્મપત્ની એમને સમજાવે છે કે ગામ હોય ત્યાં ભવાઈયા આવે એની ઉપાધિ આપણે કરવાની, નાની વાતને તમે મોટું સ્વરૂપ આપો છો માટે શાંતિથી જમી લો. એની પત્નીએ શું કીધું કે ગામ હોય ત્યાં ભવાયા ધર્મમાં આવે એમાં આપણે શું ચિંતા કરવાની હતી, આવું કંઈ આપણે ઉપાધિ કરવાની હોતી નથી એમ કરી. અને એની પત્ની સમજદાર હોવાથી એના પતિ એટલે કે કરુણાશંકર માસ્તરને સમજાવે છે અને કહે છે કે નાની વાતને તમે મોટું સ્વરૂપ આપો છો માટે શાંતિથી જમી લો. આવી નાની નાની વાતની અંદર તમે આટલા બધા દુઃખી થયા છો, આજે તમને કોઈ જમવાની અંદર કોઈ સ્વાદ નથી, તમે કોઈ જમો છો એ પણમાં કોઈ ઢંગ નથી, તેથી તમે આજે શાંતિથી જમી લો, આવું કહી અને તેમના પત્ની એટલે કે કરુણાશંકર માસ્તરને સમજાવે છે કે આપણે આવી નાની નાની બાબતનું ધ્યાન રાખવું ન જોઈએ. કારણ કે આપણે તો સંસ્કાર આપવાનું કામ છે, આપણે બાળકો ગામની અંદર તો ભવાયા આવવાના જ છે, ભલે ને ગામની અંદર ભવાયા આવે ને રમે એ બાબતની તમે શા માટે ચિંતા કરો છો.